નમસ્કાર દોસ્તો, હું છું મહેશ ઠાકોર અને સ્વાગત છે તમારું એમઆરટી દિલ્સે ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીએ કે તમે ગૂગલ પર જોતા હશો, કોઈ પણ ધંધો હોય, કરિયાણાની દુકાન હોય કે હોટલ હોય કે કોઈ શોરૂમ હોય કે એક્સ વાય ઝેડ, તમે ગૂગલ પર સર્ચ કરતા હશો અને અપને આપ તમને ગૂગલમાં એનું લોકેશન, એ ચાલુ છે કે બંધ છે, એનો કોન્ટેક્ટ નંબર, તમને બધું શું થતું હોય છે તમે ફક્ત ને ફક્ત સમજી લો. ફોર એક્ઝામ્પલ કે તમારે કોઈ શોરૂમ જોઈએ છે, મતલબ જવું છે શોરૂમના નજીક, કોઈ સ્થળે જવું છે, તે લખતા હશો તો એ શોરૂમ લખતા જેવી સાથે તમારા ગૂગલમાં એ શોરૂમ બતાવતું હશે, એનો ટાઈમિંગ, એનો કોન્ટેક્ટ નંબર, આજે ચાલુ છે કે બંધ છે, સોમવારે મંગળવારે ચાલુ છે કે બંધ છે, એની તમામ ડિટેલ તમને ગૂગલ પર જોવા મળતી હોય છે. એનું કારણ શું છે અને આપણો પણ ધંધો, તમારી કરિયાણાની દુકાન હોય કે તમારી કોઈ ગેરેજ હોય કે તમારું મોબાઈલની દુકાન હોય, એક્સ વાય ઝેડ, તમે પણ તમારો ધંધો ગૂગલ ઉપર મૂકી શકો છો. તમારો ધંધો ગૂગલ પર મૂકી અને તમે પણ તમારા જો કસ્ટમર છે એને તમારે સારી પ્રોવાઈડ કરી શકો છો સર્વિસ, એ માટે આપણે ગૂગલ પર કઈ રીતે આપણો ધંધો મૂકવો, આપણો જે ધંધો છે એ કઈ રીતે મૂકવો એના વિશે વાત કરીશું. આપણે હવે એના વિશે વાત કરીશું કે આપણે કઈ રીતે આપણો જે ગૂગલમાં આપણો ધંધો રાખી શકીએ. તમે કોઈ પણ માણસ સર્ચ કરે ગૂગલ ઉપર તો તમારો ધંધો છે અથવા તમારો બિઝનેસ છે કઈ રીતે સર્ચમાં લાવવો એના વિશે આજે આપણે વાત કરીશું. તો આપણે ચલો આપણે જે સ્ક્રીન રેકોર્ડિંગ છે એ ચાલુ કરીએ. ઓકે, તો મિત્રો આપણે સૌથી પહેલાં પ્લે સ્ટોર પર જવાનું રહેશે અને પ્લે સ્ટોર ઉપર જઈ અને તમારે માય બિઝનેસ કરીને એક એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવી પડશે. સૌથી પહેલાં મિત્રો એ જે માય બિઝનેસ એપ્લિકેશન છે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી લઈ લેજો. આવી રીતે દેખાશે, જોઈ લેજો એનું નામ અને આ ટાઈપની હશે. પછી આને શું કરવાનું છે મેં આગળ બતાવું, તો એને આપણે ઓપન કરી લઈએ. ઓકે, ઓપન કરું છું એને. પછી તમારી સામે આ પ્રકારનું ખુલી જશે. જેવું તમે એપ્લિકેશનની અંદર આવશો ને તો તમારી ઈમેલ આઈડી માગશે. ઈમેલ આઈડી તમારી હોય તો એ ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેજો, નહીં તો ના હોય તો ઈમેલ આઈડી બનાવી લેજો. મેં પણ એમાં આપણી ચેનલ પર ઈમેલ આઈડી કઈ રીતે બનાવવું એનો પણ ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે. પછી આપણે બિઝનેસનું નામ, તમારી હોટલ હોય, તમારી કરિયાણાની દુકાન હોય કે મોબાઈલની દુકાન હોય કે એક્સ વાય ઝેડ, તમારો કોઈ પણ ધંધો, તમારો કોઈ પણ બિઝનેસ છે તો એનું અહીંયા નામ લખી દેવાનું રહેશે. મેં તમને સમજાવવા માટે ફક્ત ને ફક્ત હું ટેમ્પરરી નામ લખું છું, તમારે વ્યવસ્થિત રીતે અને કેપિટલમાં લખી લેવું. મેં અહીંયા મારું નામ જ લખી દઉં છું. ઓકે, મહેશ ઠાકોર, ઠીક છે, મેં અહીંયા મહેશ ઠાકોર લખી દીધું. એના પછી અહીંયા આપણે નેક્સ્ટ કરવાનું રહેશે, તો મેં નેક્સ્ટ કરી લઉં. નેક્સ્ટ કર્યા પછી તમારી કેટેગરી કે તમારી બિઝનેસની કેટેગરી શું છે, તો મેં અહીંયા ટેમ્પરરી લખી દઉં છું. તમારે જે કેટેગરી હોય અહીંયા લખી દેજો. અહીંયા સર્ચ મારશો તો તમને જે કેટેગરી જોઈશે એ પણ મળી જશે તમને. તો મેં અહીંયા ખાલી એમને એમ કંઈક લખી દઉં છું, શોપ કરી દઉં છું ખાલી હમણાં. બરાબર, તમારે એક્સ વાય ઝેડ જે લખવું એ લખી શકો છો. મેં અહીંયા શોપ પર ક્લિક કરી દઉં. ઓકે, પછી અહીંયા નેક્સ્ટ કરી દેવાનું. ઓકે, પછી અહીંયા તમે હમણાં જસ્ટ નો કરું છું, તમે વોચે અને તમારી રીતે મેં પર તમે કઈ રીતે કસ્ટમર લુકિંગ અને તમારે કઈ રીતે શું છે એ તમારી રીતે સેટ કરી લેજો. મેં એમાં ટેમ્પરરી તમને સમજાવવા માટે નો કરી લઉં છું, ઠીક છે. પછી અહીંયા આપણે નેક્સ્ટ કરી લેવાનું રહેશે. ઓકે, સર્ચ યોર સિલેક્ટ એરિયા, તમારો એરિયા કયો કયો છે, કયો મતલબ તમે કોઈ દુકાન કે સર્વિસ આપી શકશો, શું છે, કઈ કઈ જગ્યાએ સર્વિસ આપી શકો છો, કસ્ટમર તમને ક્યાં કયા તમારે કસ્ટમર જોઈએ છે. તો આપણે તો આપણા ઇન્ડિયાના, અને જો તમારો કોઈ એવો બિઝનેસ હોય કે આઉટ ઓફ કન્ટ્રીનો હોય તો તમારે અહીંયા આઉટ ઓફ કન્ટ્રીનું નાખી દેવાનું. મેં હમણાં ખાલી ઇન્ડિયા લખું છું. મેં ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું. પછી આપણે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે. ઓકે, અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારી કોઈ વેબસાઇટ હોય તો એ નાખવાની રહેશે. એક સેકન્ડ, મોબાઈલ નંબર વેબસાઇટ નાખવી પડશે જ. જો તમે તમારો મોબાઈલ નંબર નાખી દેશો એટલે આ પ્રકારનું આવી જશે. પછી એના પછી અહીંયા ફિનિશ પર આપી દેવાનું રહેશે. તમારા મિત્રો કોઈ પણ હોય તો તમારી ફિલ જે ડિટેલ છે એને ફિલ કરતી કરતી તમારી જે ડિટેલ છે નાખતા નાખતા આવતું રહેવાનું, અને જે વેબસાઇટ ડિટેલ છે ત્યાં આગળ વેબસાઇટ નહીં નાખો તો પણ ચાલશે. તમે જોઈ શકો છો મેં અહીંયા એડ્રેસ ફિલ કરી દીધું છે. પછી આપણે એડ્રેસ ફિલ કર્યા પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું રહેશે. તમે વેરીફાઈ લેટર નહીં કરતા જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે, સીધા અહીંયા નેક્સ્ટ જ કરી લેજો. અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેજો. આપણે નેક્સ્ટ કરી લઈએ. ઓકે, પછી અહીંયા તમને કહેવામાં આવશે કે તમારું નામ શું છે, જે તમે કઈ રીતે તમને ઓળખશું, જે પોસ્ટમાં આવશે ગૂગલ તરફથી તમને પિન આવશે, જે પિન તમારે અહીંયા નાખવાનો રહેશે.
એ પિન તમને કઈ રીતે મળશે? તો તમે એક નામ આપી દો જેથી તમને તમારા નામે પિન મોકલાઈ શકે. તો મેં અહીંયા મારું નામ લખી દઉં છું, મહેશ ઠાકોર. તમે તમારું નામ ત્યાં આગળ લખી દેજો. ઓકે, મેં મારું નામ અહીંયા લખી દીધું છે અને અહીંયા પોસ્ટ પર ક્લિક કરી દઉં છું. ઓકે, તમે જોઈ શકો છો કે આપણું જે આપણું ત્યાં આગળ ગૂગલ તરફથી આપણને એક વેરિફિકેશન કોડ આવવાનો છે એ આપણે ત્યાંથી નીકળી ગયો છે. જુઓ, 12 દિવસની અંદર તમને મળી શકે છે. આપણે 15 દિવસ 20 દિવસ પકડીને ચાલો, એ તમારો કોડ તમને મળી જશે. એના પછી તમે એ કોડ જે આવે એ તમારે નાખવાનો રહેશે. એ કોડ તમે નાખી દેશો, અહીંયા એક વેરીફાઈનો ઓપ્શન આવશે. અહીંયા જે વેરીફાઈનો ઓપ્શન આવે એ વખતે પછી તમારે એ કોડ નાખવાનો રહેશે. ઉમ્મીદ કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો તમે મારા બીજા કોઈ વિડીયો ના જોયા હોય તો પ્લીઝ આપણી ચેનલ પર જાઓ અને સારા સારા વિડીયો છે જોવો. તમારી ઇન્ફોર્મેટિવ છે, કોઈ પણ પ્રકારનું બોરિંગ કે અથવા તો જે ના કામના હોય એવા કોઈ પણ વિડીયો આપણી ચેનલ પર જોવા નહીં મળે. ડિટેલ છે અને જાણવા જેવું છે, તમને જેનાથી તમને માહિતી પ્રોવાઈડ થશે, જેનાથી તમને નોલેજ પ્રોવાઈડ થશે એવા જ વિડીયો બનાવું છું. તો પ્લીઝ આપણી ચેનલ પર જાઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક, શેર અને જો નવા છો તો પ્રેસ કરી દેજો બટન અને સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ આપતા રહેજો. તમારો સપોર્ટ છે પ્લીઝ. તો હું છું મહેશ ઠાકોર અને મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ટેક કેર. વંદે માતરમ. જય હિન્દ.